નમસ્કાર, હું છું કલ્પના અને સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. પાટણના વોર્ડ નંબર 10માં ભૂગર્ભ ગટરના પ્રશ્નને લઈને સ્થાનિક કોર્પોરેટરે કલેક્ટરને કરી રજૂઆત. પાટણ જિલ્લા તાલીમ ભવન ખાતે ઇન્સ્પાયર અંતર્ગત 50થી વધુ કૃતિઓનું યોજાયું પ્રદર્શન, તો બાળ વૈજ્ઞાનિકો દ્વારા ધ્યાન આકર્ષણ પ્રોજેક્ટ કરાયા રજૂ. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. શહેરના વોર્ડ નંબર 10માં અનેક સોસાયટીઓ કેનાલોની આસપાસ સ્થાપિત થઈ છે અને હાલમાં સોસાયટીઓનું ભૂગર્ભનું ગંદુ પાણી પાઇપલાઇન દ્વારા પંપિંગ સ્ટેશનોમાં ઠાલવવામાં આવતું હોય છે. તે પંપિંગ સ્ટેશનોમાંથી ગંદુ પાણી આગળ ધકેલવામાં આવે છે. જ્યારે સપ્તાહ દરમિયાન રવિવારના દિવસે વીજ કાપ હોવાથી આ ગંદુ પાણી પંપિંગ સ્ટેશનોમાંથી ઉભરાતા કેનાલ મારફતે ખાંડ ફોરવર્ડ જતું હોય છે અને એ પાણી પાટણના નગરજનો પીવામાં ઉપયોગ કરતા હોવાથી અંતે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી હતી. આના કારણે ત્યાં પાણી જે કૂવો બનાવ્યો છે એ ઓવરફ્લો થાય છે અને એના કારણે એની બાયપાસ લાઇન કેનાલમાં મૂકેલી છે. જે કેનાલ ગાયત્રી મંદિરથી શરૂ થઈ અને વરસાદી પાણીના નિકાલ માટે જે પાટણના બહાર સુધી એનો છેડો જાય છે, પરંતુ જ્યારે 10 થી 15 વર્ષ પહેલાં ભૂગર્ભ ગટરનું કામ ચાલ્યું ત્યારે આ વિસ્તારમાં કોઈ રેસિડેન્ટ નહોતા, એના કારણે બાયપાસ લાઈન આ કેનાલમાં મૂકેલી હતી જેનો કોઈ વિરોધ પણ નહોતો કરેલો. અત્યારે ત્યાં લગભગ 2000 જેટલા મકાનો બની ગયા છે અને દર રવિવારે આ ગંદુ પાણી બાયપાસ લાઈનના માધ્યમથી કેનાલમાં આવવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાય છે. અત્યારે જ્યારે સ્વચ્છ ભારત અભિયાનની વાતો સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને પાટણ નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે, ત્યારે અમારી એવી લાગણી છે કે સ્વચ્છ પાટણ બનાવવા માટે આ જે પ્રોબ્લેમ છે એનો નિકાલ કરવો જરૂરી છે. કારણ કે દર રવિવારે જ્યારે આ ગંદુ પાણી કેનાલમાં આવે છે ત્યારે પાટણનો લગભગ 20% વિસ્તાર આનાથી પ્રભાવિત થાય છે અને ગંદુ પાણી બહાર આવવાના કારણે અહીંયા રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે. તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો, કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી છે, વહીવટીતંત્ર સાથે મળી અને આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરે એવી અમારી લાગણી છે. આજે કહેવામાં આવે ગંદુ પાણી પીવાના પાણીમાં પણ મિક્સ થાય છે કે આ કેનાલ અગાસીના મંદિરથી થોડાક 200-300 ફૂટ જ આગળ જઈએ એટલે તરત જ જે પાણી અત્યારે નર્મદાનું કાન સરોવરમાં ઠાલવવામાં આવે છે અને પાટણની પ્રજાને પીવડાવવામાં આવે છે, એ પાણીની નહેર અને આ ગંદા પાણીની નહેર, આ બંને નહેર ત્યાં જોઈન્ટ થાય છે અને એના કારણે આ ગંદુ પાણી એ પાણીમાં પણ મિક્સ થાય છે, જેના કારણે પીવામાં પણ આ પાણી જાય છે. અવારનવાર પાટણની પ્રજા રોગચાળાની વાતો કરતી હોય છે કે પીવાના પાણીના કારણે રોગચાળો થયો, તો આ ખૂબ ઝડપથી ઉકેલવા જેવો પ્રશ્ન છે એટલે નગરપાલિકા આનો તાત્કાલિક કંઈક નિકાલ કરે એવી પાટણની પ્રજા અપેક્ષા રાખે. અમરેલી જિલ્લાના બગસરામાં સાહિત્ય વર્તુળ દ્વારા સથારા સમાજવાડી ખાતે અમૃત પરમાર હસ્તે લેખિત પુસ્તકનું મેઘધનુષ અને રક્તાંશનું વિમોચન લેખક રાવજીભાઈ માધવના વરદહસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય વર્તુળ ઉપસ્થિત રહેલા કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ નીતેશ દોડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અશોક મળવર, સમય ગુજરાત ન્યૂઝ, અમરેલી. જૂનાગઢમાં કાળવા ચોકમાં સરા જાહે ત્રણેય દલિતોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા 108માં સરકારી દવાખાને ખસેડાયા હતા. આત્મઘાતનો પ્રયાસ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. માણાવદરના મિતડી ગામમાં આંબેડકર ભવન અને દલિત મહિલા ટ્રેનિંગની માંગની રજૂઆત કરવામાં આવી હતી. વર્ષો જૂની માંગ પૂરી ન થતા અગાઉથી જ આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી હતી. સમગ્ર પ્રકરણમાં ભાજપ અગ્રણી અને મનપાના કોર્પોરેટર સંજય કોરડિયા સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. ભાજપ કોર્પોરેટર સામે દલિતોનું કામ ખોરંભે પડી ષડયંત્ર કરવાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો. ત્રણેય વ્યક્તિને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. માણાવદરમાં સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો, સત્સંગ મહોત્સવ યોજાયો. ખાસ કરીને માણાવદર તાલુકાના નિવૃત્ત જવાનોનું સન્માન કરીને કાર્યક્રમને અનોખો બનાવાયો હતો. માણાવદરમાં શ્રીમદ વિઠલેશ પ્રભુચરણ પ્રાગટ્યોત્સવ અંતર્ગત પુષ્ટિ સત્સંગ મહોત્સવનું સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
108 ગોપેશ કુમારજી મહારાજની અધ્યક્ષતામાં અને પરાગ કુમારજી મહોદયની ઉપાધ્યક્ષતામાં 5 દિવસીય સત્સંગનું આયોજન કરેલ હતું। આ પ્રસંગે માણાવદર તાલુકાના દેશ માટે સેવા કરી શકે તેવા 128 નિવૃત્ત જવાનોનું સન્માન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। આ શ્રી ઉષાઈજીના શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે અમારી સંસ્થા સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા આ આપણે દેશની રક્ષા કરવા બદલ અત્યાર સુધી 1947થી અત્યાર સુધીના જે બી સૈનિક ભાઈઓ એ જે આપણા દેશની સેવા કરી છે અને નિવૃત્ત થયા છે એમનો આજના દિવસે અમે એનું સન્માન કરી રહ્યા છીએ। જૂનાગઢમાં 31 ડિસેમ્બરની રાત્રિના સમસ્ત શ્રી ગૌડ બ્રહ્મ સમાજ દ્વારા એક શામ વતન કે રખવાલો કે નામ અને સૈનિકોના સન્માનનું અને પ્રખર હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાનો પ્રોગ્રામ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ મોતીબાગ ખાતે રાખવામાં આવેલું હતું। આજનું યુવાધન 31 ડિસેમ્બરના પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ગયું છે, તેને ફરી ભારતીય સંસ્કૃતિ તરફ પાછું વળે તેવા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર શક્તિબહેન, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ભાસ્કરભાઈ પુનિતભાઈ શર્મા, આરતીબહેન જોશી, કેડી પંડ્યા તેમજ જયદેવભાઈ જોશી, કાર્તિકભાઈ મહેશભાઈ અને શૈલેષભાઈ દવે અને બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જીતુભાઈ દ્વારકાવાળાએ હાસ્યરસ પીરસી બધાને આનંદ કરાવ્યો હતો। કાર્યક્રમ બાદ જ્ઞાતિજનો ભોજન લઈને છૂટા પડ્યા હતા। મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। શ્રીગોડ સમાજ દ્વારા આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલો છે, જેની અંદર મોટી પ્રમાણમાં બહોળા પ્રમાણમાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા છે, તેમજ અમે શ્રી અમારા જ્ઞાતિના પ્રમુખ શ્રી કાર્તિકભાઈ ભટ્ટ તેમજ જતીનભાઈ તેમજ અમારું યુવક મંડળ જે જે જ્ઞાતિજનો અમારે ત્યાં ઉપસ્થિત રહેલા છે તે બધાનો અમે આભાર માનીએ છીએ। જૂનાગઢ કાળવા ચોક ખાતે દલિત સમાજ દ્વારા ભીમા કોરેગાંવની શૌર્ય ગાથાની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા સામે એક મોટો સ્તંભ ઉભો કરી દલિત સમાજ દ્વારા મહારાષ્ટ્ર ખાતેના ભીમા કોરેગાંવ ખાતે તારીખ 1/1/1818 રોજ મહાર રેજિમેન્ટના 500 સૈનિકો પેશવાના 28,000 સૈનિકોને હરાવીને મહાન મહાર સૈનિકોની યાદમાં આ શૌર્યગાથા સ્તંભનું ભીમા નદીના કાંઠે કોરેગાંવ મહારાષ્ટ્રમાં કરેલ હતું। તેની યાદમાં આજરોજ જૂનાગઢ દલિત સમાજ દ્વારા શૌર્યગાથા સ્તંભને કાળવા ચોક ખાતે રાખવામાં આવેલ હતો અને ઉજવણી કરવામાં આવી હતી। મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। આજે ભીમા કોરેગાંવ જે શૌર્યગાથા છે, જે શહીદીનો દિવસ છે, શૌર્યગાથા દલિત સમાજની છે, એના માટે અહીંયા ઉજવણી માટે બધા એકત્રિત થયા છીએ અને ભીમા કોરેગાંવમાં 500 મહાન સૈનિકોએ 28,000 પેશવાઓને માત કરીને એને મારીને ત્યાં વિજય હાંસલ કરેલ હતો અને આ સ્વમાનની લડાઈ છે અને એ સ્વમાનની લડાઈ માટે આ મહારોએ પોતાનું શૌર્ય બતાવી 1818માં આજના દિવસે 1/1/1818માં આ બનેલું હતું અને આજે ફરી એક વખત આ ઉજવણી અહીંયા કરી રહ્યા છીએ। આ જે સ્તૂપ છે એ સ્તૂપ ત્યાં ભીમા કોરેગાંવમાં પણ પ્રસ્થાપિત થયેલ છે અને એ શૌર્યની ગાથા આજે પણ વર્ણન કરે છે। આજરોજ ગુજરાત રાજ્ય સરકારી કોન્ટ્રાક્ટ કર્મચારી સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને વિવિધ માંગણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જૂનાગઢ સંગઠનના પ્રમુખ મયુરભાઈના જણાવ્યા મુજબ સરકારશ્રીના કાયમી કર્મચારીને અમારા કરતા 50% વધારે પગાર મળે છે, પાછા તેઓ અમારાથી જુનિયર પણ હોય છે, અમારા કોન્ટ્રાક્ટ કર્મચારીને અત્યંત કામનું ભારણ રહે છે
આવી અનેક માંગણીને લઈને આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. અમે લોકો ગ્રામ વિકાસ વિભાગમાં 11 માસ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરીએ છીએ અને અમારા કર્મચારીઓ દ્વારા ઘણા વર્ષોની મહેનત બાદ પણ આજે વેતન રૂપે અમને કંઈ આપવામાં આવતું નથી. એના પરિપાક રૂપે આજે ગુજરાત રાજ્ય સરકારી કોન્ટ્રાક્ટ કર્મચારી સંગઠન રૂપે અમે સંગઠિત થઈને આજે 1 જાન્યુઆરી 2019 દિવસે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અને રેલીના કાર્યક્રમ કરેલા છે. વિસાવરદના 31 ડિસેમ્બરના રોજ પીરવાડ ગામની સીમમાંથી ₹21 લાખનો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડતી વિસાવરદ પોલીસ પીએસઆઈ રાઠોડનો સપાટો. વિસાવરદના પીરવાડ ગામની સીમમાં રહેતા કેતનબાબુ ગોંડલિયાની કબજાની વાડીમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યાની બાતમી મળતા વિસાવરદ પીએસઆઈ રાઠોડ તેમજ સ્ટાફ દ્વારા રાત્રિને રેડ પાડવામાં આવી હતી, જેમાં વાડીમાં સંતાડવામાં આવેલ 445 પેટી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. જ્યારે આરોપી ફરાર થતા ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે આ બનાવથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 31/12 રોજ મહેરબાન શ્રી રેન્જ આઈજી સર, સુભાષ ત્રિવેદી સર તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંહ સર ના સીધી સૂચના મુજબ તથા અમારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી MS રાણા સર ના માર્ગદર્શન મુજબ જૂનાગઢ જિલ્લાની અંદર પ્રોહિબિશનને બધી નેસ્તો નાબૂદ કરવા માટે થઈ અને વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગમાં અમે હતા એ દરમિયાન અમોને ખાનગી રાહે હકીકત મળે કે પીરવડ ગામનો કેતનબાબુ ગોંડલિયાની કબજા ભોગવટાની જે જમીન છે ત્યાં તેણે તેના સાથીદાર પ્રકાશ ગોહા ખુમાણ રહે ઉમરાળીવાળા તાલુકો ભેસાણવાળા સાથે મળી ગેરકાયદેસર પાસ પરમિટ વગર પરપ્રાંતનો દારૂનો જથ્થો રાખી સગે વગે કરવાની તજવીજ કરે છે. જે બાતમીના આધારે અમે પંચો સાથે ત્યાં અમારા સ્ટાફના પીએસઆઈ એસકે માલુમસર તથા હેડ કોન્સ્ટેબલ બીજે પરમાર તથા હેડ કોન્સ્ટેબલ ડીપી ગઢવી તથા કોન્સ્ટેબલ ભીમભાઈ પુનાભાઈ તથા રાજેન્દ્રભાઈ સાથે મળી અને રેડ કરતા ત્યાંથી અમોને પાર્ટી સ્પેશિયલ ડિલક્સ વિસ્કી પંજાબ બનાવટની પરપ્રાંતનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની સિલ્પેક પેટી નંબર 445 બોટલો નંબર 5340 કિંમત રૂપિયા 21,36,000 મુદ્દામાં ત્યાંથી મળી આવેલ છે અને આ ઉપરોક્ત બંને આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. ટંકારાની મામલતદાર કચેરીમાં એક અરજદાર દબાણ હટાવવાની અરજી અંગે તંત્રએ યોગ્ય કાર્યવાહી થઈ ના હોય જેથી રોષે ભરાયા હતા અને અધિકારી સામે ઉગ્ર બોલાચાલી કરી હતી. જે વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ મામલે કંટારા મામલતદાર કચેરીમાં 27 ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે ટંકારાના લઈજા હળમતિયાનો જૂનો માર્ગ આવેલ હોય જેમાં 4 ઈસમે 30 ચોરસ મીટરના 4 દબાણ કર્યા છે, જે અંગે લઈજાઈના રહેવાસી પંકજ મસોત દ્વારા તારીખ 21/8/2018 રોજ અરજી કરવામાં આવી હતી. જે અરજી સંદર્ભ સર્કલ ઓફિસર જાડેજાએ જણાવ્યું હતું. મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નગવડિયા, સમય ગુજરાત ન્યૂઝ, મોરબી. સમાચારનો સિલસિલો આમ યથાવત રહેશે તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ વન અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ.
અમારે ત્યાં સેમસંગ ના તમામ મોડલ ની ઓરિજિનલ એસેસરીઝ મળશે. દિવાળી ધમાકા ઓફર, સોફ્ટવેર ફ્રી માં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલું માળ, 711 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ. ન્યુ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે એલઈડી ટીવી, એસી, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજી જ મુલાકાત લો. દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરું કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપથી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, પાટીવાર દરવાજા બહાર, પાટણ. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ સેડ, સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, 6 કાશી એસ્ટેટ પાસે, પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98250-17324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉધઈ ટ્રીટમેન્ટ 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર, 35% ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85-11-22-13-12. ક્યા રંગ જમાના, ક્યા ધૂમ મચાના, અબ તો હર કોઈ હૈ પ્રેમ કા દીવાના. ઊંચે લોગો કી ઊંચી પસંદ, દિનેશ, દિગ્જામ, રેમંડ, શિયારામ, રીડ એન્ડ ટેલર, વિમલ ઓર આઈકોન કે સાથ સ્ટાન્ડર્ડ મિલો કે કપડો કા અદભુત ખજાના. પ્રેમ સિલેક્શન, તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાર 2019 નહીં 2022નો વિઝન લઈને નીકળ્યા છે, ને જેના ભાગરૂપે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ અંબાજી ખાતે 52 ગજની ધજા લઈને મંદિરે પહોંચ્યા હતા, જેમાં ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોર તેમજ યુવા ક્ષત્રિય સમાજના અધ્યક્ષ અજીતસિંહ બારડની આગેવાની હેઠળ અંબાજી પહોંચી હતી. મંદિરમાં ધજા ચડાવ્યા બાદ તેમણે આગામી 2022 જોતા ટંકાર કર્યો હતો કે ઠાકોર સમાજનો 2022માં સૂરજ ઉગશે તેની તૈયારીના ભાગરૂપે આજે તેઓ તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના રાજકીય અને સમાજના અગ્રણીઓ એકત્રિત થયા હતા. કલ્પેશ ગઢવી, સમય ગુજરાત ન્યૂઝ, અંબાજી. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ બગવાડા ચોક ખાતે મુખ્યમંત્રી વિરોધક કોંગ્રેસના ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગી કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કોંગી કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઓકે, તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જાહેર કાર્યક્રમની અંદર એવો સ્વીકાર કરવામાં આવ્યો કે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે, અને એમાં નંબર 1 ભ્રષ્ટાચાર મહેસૂલ ખાતામાં ચાલે છે, નંબર 2 ભ્રષ્ટાચાર પોલીસ ખાતામાં ચાલે છે. ખરેખર આનાથી શરમજનક કોઈ ઘટના ના હોઈ શકે.
કારણ કે મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય કે કોઈ પંચાયતનો પ્રમુખ હોય, એની જવાબદારી પ્રજાલક્ષી કાર્ય કરવાની હોય, જ્યાં ભ્રષ્ટાચાર ચાલતો હોય એ ભ્રષ્ટાચાર દૂર કરવાની જવાબદારી એ સંસ્થાના વડાની હોય છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પોતે એવું કહેતા હોય કે અમારા ખાતામાં ભ્રષ્ટાચાર ચાલે છે, તો એ મુખ્યમંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ. જે ભ્રષ્ટાચાર દૂર કરવાની જવાબદારી સરકારની બનતી હોય, એ સરકાર જ્યારે એવું કહેતું હોય કે ભ્રષ્ટાચાર ચાલે છે, એટલે આ ખરેખર ગુજરાત માટે નહીં, સમગ્ર દેશ માટે શરમજનક બાબત છે. સુરતના પૂણા ગામ વિસ્તારમાં બોરડા ફાર્મની બાજુમાં સુરત એનસીપી પાર્ટી દ્વારા 31 ડિસેમ્બરની ગરબા રમાડી અનોખી ઉજવણી કરી હતી. જે રીતે ભારતભરમાં 31ની ઉજવણી થઈ રહી છે, ત્યારે એનસીપી દ્વારા મહિલાઓ માટે ગરબાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલે મહિલાઓ ગરબે રમી હતી અને સારું પરફોર્મન્સ આપ્યું હતું તેવી મહિલાઓ માટે ઇનામોની વણઝાર કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ સહિત હંસભેર જોડાઈ હતી ને મહિલા સશક્તિકરણ માટે ખાસ એવું જ્ઞાન મહિલાઓને આપ્યું હતું. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, સમય ગુજરાત ન્યૂઝ, સુરત. થરાદમાં આવેલ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની હાકલ ખેડૂતોને સિંચાઈનું પાણી અને ઘાસ નહીં મળે તો આંદોલન કરાશે. થરાદ આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ રામ મંદિરના મુદ્દે ભાજપ અને કોંગ્રેસની સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે તેમની સત્તા હોવા છતાં પણ રામ મંદિરને બનાવવામાં આવતું નથી, જ્યારે કેટલાય કાયદાઓના કારણે આગામી 2050 સુધીમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તેમ જણાવી પ્રવર્તમાન સરકાર ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને સહયોગ નહીં આપે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અશ્વિન ત્રિવેદી, સમય ગુજરાત ન્યૂઝ, થરાદ. ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી અને દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયન્સમાં રૂચિ વધે તે માટે ઇન્સ્પાયર નામનો સાયન્સને લગતા કાર્યક્રમો યોજાતા હોય છે. તેમાં આજે પાટણના જિલ્લા તાલીમ ભવનમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સ્કૂલોની પસંદગી પામેલ કૃતિઓનું આજરોજ પ્રદર્શન યોજાયું હતું. ઇન્સ્પાયર પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાનને લગતી કૃતિઓ બનાવે છે, જે પ્રથમ તાલુકા કક્ષાએ રજૂ થાય છે અને પછી પસંદ પામેલ કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેતા હોય છે અને જિલ્લા કક્ષાથી કૃતિઓ ઝોનમાં જતી હોય છે, જેમાં આજે પાટણ અને બનાસકાંઠાની 50 જેટલી કૃતિઓ રજૂ થઈ હતી. આ કૃતિઓમાં પસંદ પામશે તે કૃતિ ભુજ મુકામે યોજનાર ઇન્સ્પાયર પ્રોગ્રામમાં સામેલ થશે, જેની રાજ્ય કક્ષાએ પસંદગી બાદ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચશે. જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણ આયોજિત પાટણ અને બનાસકાંઠા બંને જિલ્લાનો સંયુક્ત ઇન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રદર્શન તારીખ 2/1/2019 રોજ નાઇટ પાટણના પટાંગણની અંદર યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનની અંદર પાટણ જિલ્લાની 45 શાળાઓમાંથી 45 કૃતિઓ રજૂ થઈ છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાંથી 14 પ્રાથમિક શાળાઓમાંથી 14 કૃતિઓ પ્રદર્શિત થઈ છે. આમ બંને જિલ્લાઓના સંયુક્ત પ્રદર્શનની અંદર ધોરણ 6-8 અને માધ્યમિક શાળાઓની પણ કેટલીક કૃતિઓ આ પ્રદર્શનની અંદર રજૂ થઈ છે. સામાન્ય તોર પર શિક્ષણની અંદર જે વિશેષ શિક્ષણ વર્ગખંડની અંદર અપાય છે એ ફક્ત પરીક્ષાલક્ષી જ અપાય છે, જ્યારે આ પ્રકારના આયોજનથી બાળકો પ્રવૃત્તિલક્ષી અને જીવનલક્ષી ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પાઠ શીખે છે. એ માટેના ઉદ્દેશ થકી રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના વર્ષાંતે પ્રયોગો હાથ ધરવામાં આવે છે. ધોરણ 6-8ની અંદર અને 9-12ની અંદર જે બાળકો ગણિત અને વિજ્ઞાનના આ પ્રકારના પ્રયોગો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને સમગ્ર રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે
આ જે શિક્ષણ છે એ બાળકોની અંદર જીવન પ્રયત્ન અને જીવનલક્ષી શિક્ષણ કાર્ય બની રહે છે અને એના માટેના જ પ્રયત્નો અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણના વોર્ડ નંબર 10 માં ભૂગર્ભ ગટરના પ્રશ્નને લઈને સ્થાનિક કોર્પોરેટરે કલેક્ટરને કરી રજૂઆત. પાટણ જિલ્લા તાલીમ ભવન ખાતે ઇન્સ્પાયર અંતર્ગત 50 થી વધુ કૃતિઓનું યોજાયું પ્રદર્શન, તો બાળ વૈજ્ઞાનિકો દ્વારા ધ્યાન આકર્ષણ પ્રોજેક્ટ કરાયા રજૂ. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.